નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અભય કક્કડ અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન બાય અભય કક્કડ. હવે આજના વિડીયોમાં મિત્રો આપણે જે ચર્ચા કરવાના છે એ છે નવી જે બ્લુ પ્રિન્ટ આવી ગઈ છે ધોરણ 12ની, 12 કોમર્સ તથા ભાઈ છે એ આવી ગઈ છે. તો આજના વિડીયોમાં આપણે ધોરણ 12ની જે તમામ વિષયો છે એની બ્લુ પ્રિન્ટ વિશે ચર્ચા કરશું. ઓન સ્ક્રીન તમને હું બ્લુ પ્રિન્ટ બતાવતો જઈશ અને તમે એની અંદર જોતા જજો કે કઈ રીતનું પેપર સ્ટાઇલ છે તમારે આવવાની છે. અને આપણને એ પણ ખબર જ છે કે 30% કોસ્ટ ઘટાડો થયેલ છે, એટલે જે પણ મુદ્દાઓ રદ થઈ ગયા છે એ તો પૂછાવાના જ નથી, પરંતુ જે નવી પેપર સ્ટાઇલ છે એ કઈ રીતની છે હું તમને આજના વિડીયોમાં જણાવીશ. આ વિડીયોની અંદર ધોરણ 12 ની જે પણ સમજૂતી છે આપેલી છે. નેક્સ્ટ જે આપણો બીજો વિડીયો હશે આપણી ચેનલ ઉપર જોતા રહેજો, એની અંદર ધોરણ 10ના પણ જે વિવિધ વિષયો છે એની બ્લુ પ્રિન્ટ છે એ તમને ઓન સ્ક્રીન હું સમજાવીશ. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે ઓન સ્ક્રીન હમણાં જ જોશું ધોરણ 12ની જે પેપર સ્ટાઇલ છે તમને હું વિગતવાર એક એક કરીને સમજાવીશ. બીજું કે તમામ વ્યુઅર્સ, તમામ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો સાથે હું તમને તમામને એક ચેલેન્જ આપું છું કે આની અંદર આ વિડીયો જોયા બાદ તમારે બીજા એવા 10 લોકોને ફોરવર્ડ કરવાના છે અથવા તો 10 ગ્રુપમાં આ વિડીયો છે ફોરવર્ડ કરો, જેથી કરીને વ્યૂઝ છે વધે. આપણે આ જે ઇન્ફોર્મેટિવ વિડીયો એક બનવાનો છે એનો ટાર્ગેટ રાખેલો છે 5000 વ્યૂઝનો, કે ભાઈ વધુને વધુ લોકો સાથે સુધી આ જે મેસેજ છે પહોંચે. એટલે તમામ જે પણ મારા વ્યુઅર્સ છે, સબસ્ક્રાઇબર્સ છે, આ એક પ્રયાસ છે એ આ બે વિડીયો માટે કરશો એવી આશા રાખું છું. તો ચાલો હવે જોઈએ ઓન સ્ક્રીન. તો હવે વાત કરીએ ગુજરાતી વિષયની. તો ગુજરાતી વિષયની અંદર તમે જોઈ શકો છો વિભાગ એ છે પદ્ય, વિભાગ બી છે ગદ્ય, સી છે વ્યાકરણ વિભાગ, ડી છે અર્થગ્રહણ અને ઈ વિભાગ છે એ છે લેખન સજ્જતા. હવે એની અંદર જે માળખું છે કઈ રીતનું છે જોઈએ. તો વિભાગ એની અંદર 1-3 જે પ્રશ્ન છે એમાં તમારે વિકલ્પો છે એ શોધીને લખવાના છે. 4-6 છે એમાં કવિ પરિચય, કાવ્યકૃતિ, પુસ્તક સંદર્ભને ધ્યાનમાં લેવાનું રહેશે. પછી છે 7-10 એમાં આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવા. પછી 11-14 એમાં તમારે કોઈ પણ 3 છે પસંદ કરી અને 6 ગુણમાં લખવાના રહેશે પ્રશ્ન જવાબ. પછી છે આગળ 15મો ક્વેશ્ચન, એની અંદર કીધું છે કે કાવ્યકૃતિમાં વિષયવસ્તુની સમીક્ષા થાય એ દ્રષ્ટિએ વિષયવસ્તુના હાલને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછવા. એટલે કે પેપર સેટર છે એ જેટલા પણ કોર્સમાંથી બાદ કરેલા ચેપ્ટર છે એમાંથી આપ કંઈ પ્રશ્ન પૂછી શકશે નહીં. એવી જ રીતે વિભાગ બી છે ગદ્ય આધારિત પ્રશ્નની વિગત, તો એ પણ તમે ઓન સ્ક્રીન છે એ જોઈ શકો છો, વિડીયોને પોઝ કરીને પણ તમે જોઈ શકો છો. વિભાગ સી છે વ્યાકરણ વિભાગ, વ્યાકરણ વિભાગના જે જુદા જુદા પ્રશ્નો છે એ તમે જોઈ શકો છો. પછી છે વિભાગ ડી અર્થગ્રહણ, એના પણ પ્રશ્ન છે ઓન સ્ક્રીન તમને હું બતાવું છું, તમે જોઈ શકો છો. અને છેલ્લે વિભાગ ઈ લેખન સજ્જતા, જેની અંદર તમારે અરજી હોય છે, પછી ઘણી વખત વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું હોય છે એ રીતના પ્રશ્ન છે એ પૂછાતા હોય છે. અને તમે એક નમૂનાનું પ્રશ્નપત્ર પણ ઓન સ્ક્રીન જોઈ શકો છો. પહેલાં 3 MCQ આવશે, બીજા 3 માગ્યા મુજબના ઉત્તરો છે, પછીના 3-4 પ્રશ્ન છે એક વાક્યમાં ઉત્તર છે, પછી 3-4 વાક્યમાં ઉત્તર એવા તમારે કોઈ પણ 3 લખવાના છે 6 માર્ક્સમાં. સવિસ્તર પ્રશ્ન તમને જે 2 છે એક અથવામાં પણ આપેલ છે એમાંથી કોઈ પણ 1 છે 4 ગુણમાં લખવાનું છે. સેમ આ જ પેટર્ન ફોલો થશે ગદ્ય આધારિત પ્રશ્નપત્રના માળખામાં, આગળ સેમ ટુ સેમ એનું એ જ પેટર્ન છે એ આગળ ચાલશે. પછી વિભાગ સી છે એની અંદર પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ તમારે એમાં ખૂબ જ જોવાનું છે, વ્યાકરણ આમાંથી બહુ ઓછું કાઢ્યું છે અથવા તો કાઢ્યું જ નથી એવું પણ છે, તો એમાં ખાસ ધ્યાન દેજો. વિભાગ સીની અંદર જે પહેલું છે સમાનાર્થી શબ્દ, પછી વિરોધી શબ્દ લખવાનો છે, પછી વાક્યનો અર્થ ન બદલાય એ રીતે ફરીથી વાક્ય પણ લખવાનું છે,
શબ્દ સમૂહ માટે એક શબ્દ, તળપદા શબ્દો છે એનો માન્ય અર્થ લખવાનો છે, પછી સાચી જોડણી, પછી કોષમાં દર્શાવેલ છે એમાં જે રીતે વિશેષણ ઉમેરવાનું, નિપાત છે ખાલી જગ્યામાં નિપાત લખવાનો છે, એ રીતના પ્રશ્નો છે એ તમે જોઈ શકો છો. બે માર્કમાં રૂઢિપ્રયોગ છે, પછી વાક્યમાં લેખન બુદ્ધિનો સુધારો કરવાનો છે, આ બધું વ્યાકરણ છે એ તમે જોઈ શકો છો. વિભાગ ડીમાં આવશે અર્થગ્રહણ તથા વિવિધ જે પ્રશ્નો છે. વિભાગ ઈમાં લેખન સજ્જતા, એના પ્રશ્નો પણ તમે પોઝ કરી અને વિડીયોને જોઈ શકો છો. તો આ હતું ગુજરાતીનું માળખું જે મેં તમને જણાવ્યું. કોમર્સના જે વિષય છે, નામાના મૂળ તત્વો વિષય છે સામાન્ય પ્રવાહ, જેની આપણે જે વાર્ષિક પરીક્ષાનું જે પ્રશ્નપત્ર પરિરૂપ છે એની ચર્ચા આપણે અહીંયા કરીએ છીએ. આ માહિતી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા રજૂ કરવામાં આવેલી છે. તો એ જે છે એ તમે ઓન સ્ક્રીન છે એ જોઈ શકો છો. તો હવે આની અંદર જોઈએ તો સૌથી પહેલાં તો જે હેતુઓ હોય છે આપેલ છે કે જ્ઞાન સમજ ઉપાયોજન, એ વિદ્યાર્થીઓ માટે કંઈ એટલું બધું કામનું નથી. હવે જોઈએ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર જે છે આપેલા છે. જનરલ વિકલ્પ વગર 15 માર્ક્સ હતા, સાથે પણ 15 માર્ક્સ છે. એટલે અહીંયા જે જોઈએ આપણે તો ઓવરઓલ શું કીધું છે કે વિકલ્પ સાથે 15 માર્કના 15 માર્કના અતિ ટૂંક જવાબી, 11 માર્કના ટૂંક જવાબી અને 7 જે ગુણ છે એના આપણે જે છે લાંબા પ્રશ્ન છે એ પૂછાય છે. પણ આ બધામાં પડ્યા વગર તમે સીધું જ જો નજર કરશો તો તમને દેખાશે કે જે પ્રશ્નપત્રનું ગુણભાર છે અહીંયા આગળ વધતો જાય છે. ભાગીદારી વિષય પ્રવેશમાં પહેલાં 5 ગુણનું પૂછાતું હતું, હવે એ 5 ગુણથી વધીને વિકલ્પો સાથે 8 ગુણનું થઈ જશે. વિકલ્પો સાથે એટલે કેવી રીતે મિત્રો, એ પણ તમને સમજાવું કે ભાગીદારી વિષય પ્રવેશમાં 3 ગુણનો એક દાખલો આવતો હતો, અત્યાર સુધી કમ્પલસરી એ દાખલો આવતો હતો. હવે તમને શું કરશે કે 3-3 ગુણવાળા 2 દાખલા આપશે અને એ 2માંથી કોઈ તમારે એક દાખલો છે એ સિલેક્ટ કરીને લખવાનો છે. એટલે અહીંયા આપ્યું છે કે જનરલ વિકલ્પ સાથે ગણો તો એ 8 માર્ક થઈ જશે. પહેલાં જે 5 ગુણમાં હતું એ કેવી રીતે હતું એ તમને કહું તો 3 ગુણનો એક દાખલો હતો અને 2 એક MCQ અને 1 વાક્યવાળો હતો. હવે શું થઈ જાય છે, 3-3 ગુણવાળા 2 દાખલા છે, એમાંથી તમને જે આવડે એ દાખલો તમારે લખવાનો રહેશે. પછી વાત કરીએ આગળ વધી અને ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, તો એમાં કોઈ ચેન્જ નથી. 11 માર્કનો જે એક વાર્ષિક હિસાબ આવતો હતો એનો એ જ વાર્ષિક હિસાબ રાખેલો છે. પછી પાઘડીના મૂલ્યાંકનમાં પણ જે પહેલાં 7 માર્ક્સનું હતું હવે 11 માર્કનું, જેવી રીતે પહેલાં ચેપ્ટરમાં સમજાવ્યું કે 3 ગુણવાળો જે દાખલો હતો એ હવે 3-3 ગુણવાળા 2 થઈ ગયા, એવી રીતે અહીંયા જે 7 ગુણ છે પાઘડીનું મૂલ્યાંકન, એમાં 4 ગુણનો એક પાઘડીનો દાખલો આવતો, એની જગ્યાએ બીજો એક 4 ગુણનો એટલે કે 4 ને 4 8 અને બીજા 3 પ્રશ્નો એમ 11 માર્ક છે એ પાઘડીના મૂલ્યાંકનના હવે વિકલ્પો સાથે થશે. પછી તમે ઓનસ્ક્રીન જે છે એ મોબાઈલ પોઝ કરી અને તમે જોઈ શકો છો આખી તમારે લખવી હોય ક્યાંય પણ જે પણ માર્ક્સની શૈલી છે તમે લખી શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો તો કુલ છે એ જનરલ વિકલ્પ વગરનો 100 ગુણનું જે પેપર પૂછાતું હતું એ હવે જનરલ વિકલ્પ સાથે 130 ગુણનું પેપર હશે. હવે તમને એવો પ્રશ્ન થાય કે 130 ગુણનું પેપર કેવી રીતે, તો એ પણ હું તમને આગળ વધતા સમજાવીશ. 30 ગુણ છે એ 30 ગુણ વૈકલ્પિક છે. વૈકલ્પિક કઈ રીતે, કે તમારે એ પ્રશ્ન લખવા હોય તો લખો, ન લખવા હોય તો ન લખો. એટલે પહેલી વખત એવું બનશે કે તમારા પ્રશ્નપત્રના જો તમે બધાય છૂટા છૂટા માર્ક્સ ગણશો ને તો 130 થશે, પણ એમાંથી તમારે કેટલાનું લખવાનું છે, માત્ર ને માત્ર 100 માર્ક્સનું આપણે લખવાનું હોય છે. એટલે આ એક નવી સિસ્ટમ છે અને સાવ નવતર પ્રયોગ જ છે, જેમાં ફાયદામાં વિદ્યાર્થીઓ રહે છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આ ફાયદાકારક બાબત છે. પછી આગળ વધીએ તો જોઈ શકો છો તમે કે જે પ્રશ્નપત્રનું જે માળખું છે
એ કઈ રીતનું હોય છે, 1 થી 15 વિકલ્પો હશે, પછી 16 થી 30 આવશે એક વાક્યમાં ઉત્તર, 31 થી 36 આવશે એમાં તમારે 31 થી 36 એટલે કે તમે આમ ગણો તો જુદા જુદા 31ને પણ સમાવી લ્યો, 31, 32, 33, 34, 35 અને 36 તો તમારી પાસે અહીંયા આગળ 6 પ્રશ્નો હશે અથવા તો 6 દાખલા હશે, એમાંથી કોઈ પણ 4 દાખલા તમારે લખવાના રહેશે। પછી વાત કરું આગળ વિભાગ ડીની અંદર, તો વિભાગ ડીમાં પણ એવી જ રીતે છે, 37 થી 41 ગણો, 37, 38, 39, 40, 41 તો તમારી પાસે અવેલેબલ પ્રશ્નોની સંખ્યા હશે 5। એ 5 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્ન તમારે લખવાના રહેશે। એટલે કે સિસ્ટમ બહુ સારી કરી દીધી છે। અત્યાર સુધી શું થતું હતું તો કે એક જે દાખલો હોય એમાં જ અથવાનો મળતો હતો, હવે તમારા માટે બધા અથવાના છે એમ સમજીને જ ચાલવાનું। પહેલો આવડે તો પહેલો ગણો, બીજો આવડે તો બીજો, ત્રીજો આવડે તો ત્રીજો, ચોથો આવડે તો ચોથો, અને પાંચમો કે છઠ્ઠો આવડે તો પાંચમો કે છઠ્ઠો। તમે એકદમ ફ્રી છો, તમે ગમે તે 6 હોય એમાંથી ગમે 5 હોય એમાંથી ગમે 3 દાખલા ત્યાં આગળ લખી શકો, એટલે એકદમ સરળ પદ્ધતિ છે તમારા માટે છે। પછી વાત કરીએ આગળ વિભાગ ઈની, તો વિભાગ તો વાત કરીએ આપણે વિભાગ ઈની, તો વિભાગ ઈની અંદર પણ ગણો 42, 43, 44, 45, 46 આવા તમને જુદા જુદા 5 દાખલાઓ આપવામાં આવશે, એમાંથી તમારે કોઈ પણ 3 દાખલા છે લખવાના છે, 5એ 5 દાખલા છે અથવા છે એમ જ સમજીને ચાલજો, જે આવડે તે 3 દાખલા તમારે લખવાના થશે। પછી વિભાગ એમાં કોઈ પણ ફેરફાર કરેલ નથી, 2 દાખલા જેમ હતા અગાઉ એ જ રીતે 22એ 22 માર્ક્સના રાખેલા છે। બંને જે દાખલા હોય છે તમને કહી દઉં અત્યારે, એક હોય છે ભાગીદારીનો વાર્ષિક હિસાબ અને બીજો જે હોય છે એ હોય છે તમારે કંપનીનો વાર્ષિક હિસાબ। પછી એક એક નમૂનાનું પ્રશ્નપત્ર પણ PDFમાં સાથે સામેલ છે, તો જોઈ શકો છો કઈ રીતના પ્રશ્ન છે એ નીકળશે। પહેલા 15 વિકલ્પ કમ્પલસરી છે, ફરજિયાત છે, બીજા 15 જે છે એક વાક્યમાં ઉત્તર એ પણ ફરજિયાત છે। પછી આવશે વિભાગ સી, વિભાગ સીમાં હવે મેં જણાવ્યું એ અનુસાર તમે જોઈ શકો છો અહીંયા આગળ 1, 2, 3, 4, 5, 6 દાખલા છે, એ 6 દાખલામાંથી કોઈ પણ મજાવે તે 4 દાખલા તમારે ગણવાના રહેશે, એટલે કે દરેકના 3 ગુણ છે એવા તમે આમાંથી સિલેક્ટ કરીને તમારી રીતે કોઈ પણ 4 દાખલા છે ગણશો, એટલે 12 માર્ક્સ તમારા। પછી વાત કરીએ આગળ વિભાગ ડીની અંદર, તો વિભાગ ડીમાં તમે જોઈ શકો છો કે અહીંયા તમને આપેલ છે કોઈ પણ 3 દાખલા ગણવાના છે, તમારી પાસે ઓપ્શન હશે હશે સીતા જોઈ શકો છો 37, 38, 39 અને 40 એટલે 41 પણ સરસ કહો, તો અહીંયા આગળ 3 ને 2 5 5 દાખલા છે, એમાંથી તમને આવડતા 3 દાખલા તમારે ગણવાના થશે। એટલે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક સરસ મજાની આ તક છે કે જેની અંદર તમે સ્માર્ટ વર્ક કરી અને ખૂબ સારા ગુણ છે એ મેળવી શકો છો। પછી મેં કીધું હતું વિભાગ ઈ, વિભાગ ઈની અંદર તમે જોઈ શકો છો કે જુદા જુદા તમને દાખલાઓ આપેલા છે, એમાંથી કોઈ પણ 3 દાખલા તમારે ગણવાના રહેશે। પછી વિભાગ એફ જેમ હતું એમ જ, એક છે ભાગીદારી પેઢીનો વાર્ષિક હિસાબ અને બીજો છે કંપનીનો વાર્ષિક હિસાબ। તો આ સાથે નામાના મૂળ તત્વો વિશેની PDFની સમજૂતી આપણે પૂર્ણ કરીએ છીએ। ચાલો હવે નેક્સ્ટ જોઈએ આંકડાશાસ્ત્ર છે, એની પેપર સ્ટાઇલ છે તમને ઓન સ્ક્રીન છે બતાવું છું, તો એની અંદર પણ આવું જ કંઈક છે જે આપેલું હતું એ પ્રમાણે જ સીધું આપણે પેપર જે છે એમાં જ વધારે ધ્યાન આપશું। અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં વિભાગ એ છે એની અંદર 1 થી 15 પ્રશ્ન આવશે, વિભાગ બીમાં પણ એ જ રીતે 1 થી 15 જે 30 માર્ક્સનું છે એ કમ્પલસરી છે અને લખવાનું છે। પછી આવશે વિભાગ સી, તો એની અંદર તમને જુદા જુદા 10 જે દાખલા પ્રશ્નો વાક્ય એક વાક્યમાં જવાબ જે પણ ટૂંકમાં 2 ગુણમાં પૂછાતા એવા
दाखला अथवा प्रश्न आपेला हशे एवा दस हशे, दस माथी तमारे मात्र सात छे ए लखवाना रहेशे। पछी वात करीए विभाग डीनी, विभाग डी में त्रण गुणना दाखला जे छे ए पूछाय छे। त्रण गुणना जे दाखला छे एनी अंदर तमने जुदा जुदा बार दाखला आपशे, बार प्रश्न आपशे, एमांथी तमारे कोई पण आठ प्रश्न छे ए सिलेक्ट करवाना रहेशे। पछी वात करीए विभाग ई, विभाग ई जनरली लोकोने जे जूना कौशल हता एने अघरो लागतो होय छे, पण अहींया तमारे एमां पण सुविधा आपेली छे। पांच दाखला हशे जुदा जुदा, एमांथी कोई पण त्रण दाखला तमारे सिलेक्ट करी अने गणवाना रहेशे। आना पण विभाग एफ में कोई फेरफार मात्र नवो थोड़ोक छे, थोड़ोक शुं छे तमने जणावी दऊं के जे चार दाखला छे आवता हता एमां बे ऑप्शन्स में आवता होय छे, पण आमां तमारे शुं छे के छ होय, छ दाखला, छ मांथी कोई पण चार दाखला तमारे करवाना छे, 20 गुण तमारे एना थई जाय। एटले छ मांथी कोई पण चार दाखला जे गणशो तो तमने 20 मार्क्स आवी जशे। पहेला केवुं हतुं કે અમુક નિશ્ચિત ચેપ્ટરના જ ઓપ્શનમાં રહેતા હતા, અહીંયા તો તમારે છ એ છ ઓપ્શનમાં જ છે, મજા આવે એ ચાર ગણી નાખો। પછી એક પ્રશ્નપત્ર પણ અહીંયા આપેલ છે, જોઈ શકો છો તમે ઓન સ્ક્રીનમાં। અને જે ગુણભાર છે વિષયવાર એ તો તમારો જે હતો એ જ રીતનો છે, થોડું ઘણું ફેરફાર છે, એ વિડીયોને પોઝ કરી અને તમે જોઈ શકો છો। વિડીયોને પોઝ કરી અને તમામ જે ગુણ છે એ તમારા જે નોટબુક હોય અથવા તો ઇન્ડેક્સ હોય એની સામે તમે લખી શકો છો। તો અહીંયા પણ એવું જ છે, આમ 100 ગુણનું છે, આમ જોઉં તો 136 ગુણ થાય છે, પણ 136માંથી આપણે તો લખવાનું કેટલાનું છે, માત્ર 100 ગુણનું। પેપર પણ જોઈ શકો છો તમે, આ રીતનું પેપર હશે, 15 વિકલ્પો, એક ધારા, પછી આવશે બીજા 15 એક વાક્યમાં ઉત્તર। વિભાગ સી છે, એમાં બે બે ગુણવાળા સાત દાખલા ગણશો, કોઈ પણ સાત દાખલા ગણો એટલે તમને 14 માર્ક પાકા। પછી આમાં કોઈ પણ આઠ ગણવાના રહેશે ત્રણ ત્રણ ગુણવાળામાં, અને ચાર ચાર ગુણવાળા છે એમાં કોઈ પણ ત્રણ, પાંચ હશે એમાંથી કોઈ પણ ત્રણ તમારે ગણવાના રહેશે। અને વિભાગ એફ છે એની અંદર જુદા જુદા તમને છ દાખલા છે આપેલા, એમાંથી તમને મજા આવે તે તમે ચાર દાખલા છે સિલેક્ટ કરી શકો છો। તો આ હતું આંકડાશાસ્ત્ર વિષયનું, ધોરણ 12 કોમર્સમાં આપણે નામું અને આંકડાશાસ્ત્ર બંનેની જે પણ હતી પેપર સ્ટાઇલ એ સમજાવી, હવે આગળ વધીએ આપણે નેક્સ્ટ સબ્જેક્ટ તરફ। નેક્સ્ટ મિત્રો વાત કરીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન સામાન્ય પ્રવાહ, તો એની અંદર પણ તમે જોઈ શકો છો કે જે પ્રકરણ વાઇઝ જે ગુણભાર છે જનરલ વિકલ્પ વિના 16 માર્ક્સનું હતું એ ચેપ્ટર તમારે થઈ ગયું છે 21 ગુણનું। સંચાલનના સિદ્ધાંતો જે 7 માર્ક્સમાં પૂછાતા એ 7ના 7 જ છે, આયોજન છે એ 12 માર્ક્સનું થઈ ગયું છે। ઇન શોર્ટ તમને કહું તો અહીંયા આગળ તમારે જે પહેલું ચેપ્ટર છે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ એમાં ફોકસ કરો તો 21 ગુણ તમે એમાં જ મેળવી શકો એમ છો। તો પહેલું ચેપ્ટર વધુ ને વધુ ક્લિયર રીતે શીખો, સમજો, એ રીતે આમાં પણ એવી જ રીતે છે કે 100 છે એમાંથી 130 માર્ક્સનું પૂછાશે, એમાંથી તમારે માત્ર 100 માર્ક્સનું લખવાનું થતું હશે। લખવું હોય પ્રકરણ દીઠ ગુણભાર તો તમે તમારી ઇન્ડેક્સમાં વિડીયોને પોઝ કરી અને લખી શકો છો। પછી વાત કરીએ આપણે આગળ તો પ્રશ્નપત્રનું માળખું છે, એની અંદર પહેલાં 15 વિકલ્પ, પાછા 15 આવશે એક વાક્યમાં ઉત્તર, પછી આવશે તમને 31 થી 47 એટલે કે કુલ 17 પ્રશ્નોમાંથી માત્ર તમારે કોઈ પણ 13 પ્રશ્ન છે એનો જવાબ તમારે આપવાનો છે, દરેકના 2 ગુણ। પછી વાત કરીએ આગળ વિભાગ ડીની અંદર, તો વિભાગ ડીમાં તમને 3 ગુણવાળા પ્રશ્નો પૂછાય છે, કુલ 12 પ્રશ્નો છે, એમાંથી કોઈ પણ 8 પ્રશ્નો છે તમે લખશો તો ચાલશે। પછી વાત કરીએ વિભાગ ઈની, તો વિભાગ ઈની અંદર કુલ 6 પ્રશ્નો હશે, 6 માંથી કોઈ પણ 4 પ્રશ્નો છે એ તમારે લખવાના છે, 5-5 ગુણવાળા પ્રશ્નો છે એટલે તમને 20 માર્ક્સ છે ત્યાં મળી જશે। પછી એક પ્રશ્નપત્રનો નમૂનો પણ તમને ઓનસ્ક્રીન બતાવી દઉં,
जो आ रीतना जे 15 प्रश्न पहला विकल्पो छे, पछी 15 एक वाक्यमां उत्तर छे, पछी जोईए तो जुदा जुदा प्रश्न छे, टूंक जवाबी प्रश्न એટલા છે, એમાંથી તમારે કોઈ પણ 13 લખવાના છે। પછી વાત કરીએ વિભાગ ડી ની, તો એમાં આવશે 3 ગુણ વાળા જે પ્રશ્ન છે એમાં પણ કોઈ પણ 8 લખો તમે તો 24 માર્ક્સ મળશે। પછી આવશે 60 થી 65, એમાં તમે કોઈ પણ 4 પ્રશ્ન લખશો તો એના તમને 20 માર્ક્સ છે એ મળી જશે। વાત કરીએ આપણે અર્થશાસ્ત્ર વિષયની, तो अर्थशास्त्री अंदर तब जी सको कि आ रीतन जो पेपरन माड़खू है, विषयवार जो गुणभार से आपेला है, बराबर आप जी सको ऑन स्क्रीन। हमें आनी अंदर जो चेप्टर्स है ये पूछा है, विडियो तब पॉज कर लखी सको, बराबर आम 100 गुण विकल्प विना विकल्प साथ 127 गुणन जो पेपर है કે તમારી સમક્ષ રજૂ થશે। પછી એની અંદર જોઈ લ્યો વિભાગ એ, એમાં પણ 15 એમ વિકલ્પો છે, 15 એક વાક્યમાં ઉત્તર છે। પછી આવશે તમારે વિભાગ સી, એની અંદર 2 ગુણવાળા તમને 16 પ્રશ્ન આપશે, એમાંથી તમારે કોઈ પણ 12 પ્રશ્ન લખી અને 24 ગુણ મેળવવાના રહેશે। પછી વાત કરીએ વિભાગ ડી ની, વિભાગ ડી માં પણ જોઈ શકો છો 10 પ્રશ્ન તમારી પાસે હશે, એમાંથી તમારે કોઈ પણ 7 પ્રશ્ન છે એ લખવાના, એટલે 21 માર્ક્સ છે। અને વિભાગ ઈની અંદર 5-5 ગુણવાળા 5 પ્રશ્નો છે એ પૂછાતા હોય છે, એટલે કે 7 પ્રશ્નો હશે એમાંથી તમારે કોઈ પણ 5 પ્રશ્નો છે લખવાના રહેશે। તો આ તું અર્થશાસ્ત્રનું નમૂનાનું પ્રશ્નપત્ર પણ આપ ઓન સ્ક્રીન જોઈ શકો છો, જે અગાઉ ચર્ચા કરી એ મુજબ જ તમને અહીંયા પ્રશ્નો પણ આપવામાં આવશે। પછી આગળ વાત કરીએ સબ્જેક્ટ છે સ્ટાન્ડર્ડ 12th એનો ઇંગ્લિશ સબ્જેક્ટ, જેની અંદર જે માળખું છે રીડિંગ કમ્પ્રિહેન્શન જેને તમે કહો છો કે જે આપણે પાઠની અંદર હોય છે એ, એમાંથી મેઇન ટેક્સ્ટ છે એનું તમને પૂછાશે, 28 માર્ક્સનું મેઇન ટેક્સ્ટ બુક છે, એની અંદર તમારે જે જોવાનું છે એ છે કેટલું, તો કે જેટલા પાઠ કોર્સમાં છે એ સપ્લિમેન્ટરી રીડરમાંથી 13 માર્ક્સનું આવશે, અને અનસીન રીડિંગ છે એમાંથી 10 માર્ક્સનું છે એ આવશે, ફંક્શન અને ગ્રામર 26 માર્ક્સનું, અને છેલ્લો સેક્શન રાઇટિંગ સેક્શન છે એ છે તમારો 23 માર્ક્સનો। હવે આની અંદર તો મિત્રો જે કન્ટેન્ટ છે જોઈ લઈએ, પહેલાં આવશે સેક્શન એ, સેક્શન એ છે એની અંદર મેઇન ટેક્સ્ટ બુકના જે પેરેગ્રાફ છે એ આવશે, 4 માર્ક્સમાં એના પ્રશ્ન પૂછાશે। પછી આવશે યુઝ ઓફ વોકેબ્યુલરી સપ્લિમેન્ટરી રીડરમાંથી 3 ગુણમાં પૂછાશે। પછી આવશે આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ એ 3 ગુણમાં। આ રીતે સેક્શન એ તમારો જુદા જુદા જે તમે જોઈ શકો છો એ પ્રમાણે 18 માર્ક્સનો રહેશે, સેક્શન બી હશે 19 માર્ક્સનો। શોર્ટ નોટ છે એમાં જોઈ શકો છો તમે કે 2 શોર્ટ નોટ્સ આઉટ ઓફ 4, 4 હશે એમાંથી કોઈ પણ 2 શોર્ટ નોટ જ તમારે લખવાની રહેશે। પછી છે સેક્શન સી, એમાં આવશે 20 માર્ક્સ। પછી આગળ વધીએ તો છે, પછી છે સેક્શન ઈ જે છે 24 માર્ક્સનો, અહીંયા તમે જોઈ શકો છો। ખાસ કરીને હવે એનું પેપર જે જોઉં છો તો તમને ખબર પડશે, સૌથી પહેલાં 4 ક્વેશ્ચન છે ટ્રુ ફોલ્સ, પછી આવશે ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ એટલે તમે જે ગ્લોસરી કરો છો એની અંદરથી 3 માર્ક્સનું। પછી વાત કરીએ તો આગળ છે ફંક્શન્સ, 3 ગુણના ફંક્શન્સ છે, તમને વાક્ય આપેલું હશે કયા ફંક્શનનું વાક્ય છે એ તમારે કહેવાનું છે। પછી આવશે આગળ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, આમાંથી 4 વિકલ્પોમાંથી કોઈ પણ તમારે એક પસંદ કરીને લખવાનું છે એવું આવશે, 4 ગુણનું તમને। પછી આગળ વધીએ આપણે તો એ છે નેક્સ્ટ જે 4 ગુણનું છે એની અંદર તમારે પ્રશ્ન છે બનાવવાના હોય છે, અંડરલાઇન વર્ડ્સ છે એનો ઉપયોગ કરી અને તમારે ક્વેશ્ચન છે બનાવવાના છે, સેક્શન બીમાં આવ્યું પાછું 10 માર્ક્સનું આવશે એ છે તમારું રીડિંગ કમ્પ્રિહેન્શન એટલે કે પાઠનું જે પણ છે એ જે પાઠ ચાલેલા છે એનું ક્વેશ્ચન આન્સર ગોતવાના હોય છે તમારે એની અંદર। પછી આગળ એમાં જોઈએ તો
નીચેનો જે વર્ડ છે એ તમારે ચેન્જ કરવાનો છે. રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ, નીચેના વાક્યો છે એમાં તમને વ્યવસ્થિત રીતે ભૂલો એ સુધારીને ફરી લખવાના છે. પછી છે છ ગુણની અંદર, એ છે આખું જે શોર્ટ નોટ છે, ક્વેશ્ચન બેઝ શોર્ટ નોટ જે તમને અગાઉ પણ પૂછાતી હતી એ પૂછાશે. પછી વાત કરીએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ, કાઉન્સમાંથી શબ્દ પસંદ કરી અને ત્રણ ગુણના જે પણ વિકલ્પો છે તમારે પૂરવાના રહેશે. પછી સેક્શન સી પાછું પાંચ ગુણની અંદર પેરેગ્રાફમાંથી જવાબ, પછી સમરી રાઇટિંગ જે હતું એ છે જ, પછી આવશે ક્લિપિંગ છે વાંચી અને એના ક્વેશ્ચન આન્સર આપવાના છે, પછી આપેલ છે એ છે પોએમ, પોએમ જે કોર્સમાં હોય એ જ રેડી કરવી, એના પણ ક્વેશ્ચન આન્સર અહીંયા આપેલા છે. પછી સેક્શન ડીની અંદર આવશે તમારે ડુએસ ડિરેક્ટેડ, એની અંદર તમે એક્ટિવ પેસિવ છે અથવા તો કોઈ પણ જે ચેન્જીસ કીધા છે બરાબર, ટેન્સનો ચેન્જ હોય જે પણ ચેન્જીસ છે એવા તમને ડુએસ ડિરેક્ટેડના પેરેગ્રાફ છે રાખેલા છે. પછી આગળ વાત કરીએ તો 52મો ક્વેશ્ચન છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 3 માર્કનું આપેલું છે. પછી 53-54 છે, એમાં તમારે ફંક્શન વાઇઝ જે પણ ચાર ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું રહેશે. આગળ જોઈએ તો વાક્ય જોડો કમ્બાઈન ધ સેન્ટેન્સ આપેલ છે, પછી આપણે જોઈએ તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ પણ 4 માર્ક્સનું છે. પછી આગળ એમાં એમાં વાંચીએ તો 63મો જે ક્વેશ્ચન છે એની અંદર જોઉં તો તમે જોઈ શકો છો કે તમારે એની અંદર જે શબ્દ છે એમાં વર્ણન કરવાનું છે, જે આપેલું ચિત્ર છે એનું વર્ણન કરવાનું છે. આ પણ એક રાઇટિંગ વિભાગનો ભાગ છે, એસે 8 માર્ક્સમાં પૂછાશે. પછી આવશે 6 માર્ક્સની અંદર સ્પીચ છે, અને બીજું 5 માર્કની અંદર તમને ઇમેલ રાઇટિંગ છે એ પણ આપેલું છે. તો આ મુજબ તમે તૈયારી કરશો તમામ આર્ટ્સ કોમર્સ દરેક વિદ્યાર્થીઓ ઇંગ્લિશના પેપરમાં તો સારી એવી સફળતા મેળવી શકશો. તો આ વિડીયોની અંદર આપણે આટલું જ રાખીએ. વધુ એજ્યુકેશનલ ન્યૂઝ, એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન માટે જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન. બાય અભય કક્કડ. અને હા, આપેલું જે ચેલેન્જ છે એ ભૂલાય નહીં, 5000 વ્યૂઝ આપણે કરવાના છે. એટલા માટે વધુ ને વધુ જે વિડીયો છે એ તમારે શેર કરવાનો છે, જેથી કરીને આનો લાભ તમામ વિદ્યાર્થીઓ લઈ શકે. થેન્ક યુ વેરી મચ.